અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામમાં સૌ પ્રથમવાર ગામના જાગૃત યુવા ગ્રુપ દ્વારા કુદરતી વાતાવરણ થીમ આધારિત ફરેડી રીડિંગ લાઇબ્રેરીનું ઉદઘાટન કરી ગ્રામજનો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાઈ. યુવાન એટલે બોલેલું ધારેલું કરવાની શક્તિ જેનામાં રહેલી છે તે યુવાન. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. આ કહેવતને સાર્થક કરતા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામના નવયુવાનો કે જેમણે છેલ્લા એક માસ અગાઉ ફરેડી ગામના યુવાનો આગેવાનો તથા વકીલોનું મારું ફરેડી વિકાસશીલ મોબાઈલ વોટ્સએપ ગ્રુપ દ્વારા તેમના દરેક સમાજના ગ્રામજનોને સાથે રાખીને સંકલન કર્યું. વિકાસશીલ કાર્યોની ગામની સમસ્યાઓ અને ગામના યુવાનો ભવિષ્યમાં આગળ વધવા શું જરૂરિયાત છે તે વિષય પર મોબાઈલના વોટ્સએપના માધ્યમથી ચર્ચા કરવામાં આવી. ગામના નવયુવાનો દ્વારા વિકાસના કાર્યો કરવા અને ગામની સમસ્યાઓને દૂર કરવા ગામના સર્વ સમાજના યુવા ગ્રુપે ખભે ખભા મિલાવીને ફરેડી ગામને વિકાસના કાર્યો કરવા આગેકૂચ કરી. યુવાનો માટે આર્મી પોલીસ જેવી ભરતી માટે મેદાન તૈયાર કરવામાં આવ્યું. ગામના યુવાનો અને યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરી શકે, વાંચન કરી શકે તે હેતુસર લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ફરેડી ગામના સર્વ સમાજના લોકો, આગેવાનો, વડીલો, ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો લાઇબ્રેરી ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા. વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકીને ઉમદા કાર્ય કર્યું છે. કહેવાય છે કે પુસ્તકાલય એટલે કે મનોમંથન, જ્ઞાન અને શિક્ષણની પરબ. પુસ્તકાલય એટલે સંસ્કૃતિનું સંગ્રહાલય. ફરેડી ગામના યુવાનો દ્વારા કરેલી નવીન ફરેડી રીડિંગ લાઇબ્રેરીમાં ગ્રામજનો દ્વારા આર્થિક સહયોગ અને સહકાર આપી યુવાનોની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી પ્રોત્સાહિત કાર્ય કર્યા. ફરેડી ગામમાં સૌ પ્રથમવાર લાઇબ્રેરી થતાં ગ્રામજનોએ હર્ષની લાગણી અનુભવી. સંગઠન નહોતું અમારી પાસે, પણ નવ યુવા પેઢી જે અત્યારે જાગૃત થઈ અને અમારા બાળકો એમણે એક સંગઠન કરી અને ઉમદા કાર્ય કરીને આજે એક અમારા ગામમાં લાઇબ્રેરીની શરૂઆત કરી અને એ ભવિષ્યના બાળકો માટે સારામાં સારું કામ કર્યું. બીજા નંબરમાં અમારા ગામમાં આર્મીમાં જતા બાળકો, બીજા ત્રીજા એ લોકોના માટે એમણે ગ્રાઉન્ડે બનાવેલી છે. એટલે યુવા વર્ગે જે આજે કામ કરી રહ્યો છે એ ઉમદા કામ છે અને એનું બહુ બિરદાવું છું. એ લોકોના આશીર્વાદે માલિક પાસે અલાવડાવું છું કે ભાઈ તમે આનાથી આગળ જજો. એટલે અમારા ગામના બાળકો આમાંથી કંઈક મેળવીને આ પુસ્તકોનું વાંચન કરીને કોઈ સારા સારા પોસ્ટ ઉપર જાય તો ભાઈ કોઈ ડૉક્ટર બને, કોઈ બીજો બને, કે ક્લાર્કઈ બને, પટાવાળોય બને, તો આ ગામની કારકિર્દી ઊંચી આવેલી આ બાળકોના શિરે આવશે. એટલે આ બાળકોના માથે જવાબદારી છે. પણ આજે મને એવું દેખાયું છે મારા ગામની અંદર દરેક કોમના માણસોના સાથે રાખીને આ લોકોએ સંગઠન કર્યું છે. એવું નથી કે ભાઈ ચમાર વિજયભાઈ છે એટલે એણે ચમાર નથી કરે ગોઠ્યા છે, રાવણ છે એટલે રાવણે રાવણ નથી ગોઠ. દરેક પ્રકારના માણસોના સાથે લીધ્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. એટલે એમના આયુષ્યમાં વધારો થાય એવી હું તો પ્રાર્થના કરું છું. તો ભાઈ 10-10 વર્ષ આયુષ્ય એમનો લાંબો થજો જેથી 10 વર્ષ આગળ અમારો કાર્યક્રમ ચાલે એ બદલ આભાર. ફરેડી ગ્રુપ વોટ્સએપ દ્વારા ચલાવતા હતા. આ વોટ્સએપ ગ્રુપમાં ગામના દરેક યુવાનો અને વડીલો જોડાયેલા હતા. વોટ્સએપ ગ્રુપમાં દરરોજ અમારે ફરેડી ચેટ સંવાદના નામે ગામની સમસ્યાઓ પ્રત્યે અને ગામના યુવાનોની શું જરૂરિયાત છે તેના વિશે ચર્ચાઓ થતી હતી. ગામના દરેક નાગરિકો અને યુવાનો વડીલો અમને સલાહ અને સૂચન આપતા હતા. પહેલાં વાત હતી કે યુવાનો માટે મેદાન નથી, તો અમે મેદાનની અમને જરૂરિયાત પ્રમાણે અમને મેદાન બનાવી આપ્યું. પછી અમને કીધું કે પુલપ્સની પાઇપો અમારે જરૂરિયાત છે, તો પણ એ પણ અવેલેબલ કરી આપી. પછી ગામના દરેક યુવાનોની એક રાય હતી કે અમારે અહીંથી મોડાસા સુધી અને માલપુર જવું લાઇબ્રેરીમાં વાંચવા માટે જવું પડે છે. તો યુવાઓની લાગણીને માગણીને ધ્યાનમાં રાખીને દરેક ગ્રામજનો અને જાગૃત યુવાનોને અમે ધ્યાનમાં રાખી અને અહીંયા લાઇબ્રેરીનો એક મુદ્દો મૂક્યો કે ભાઈ આપણા ગામમાં આર્મી પોલીસ તલાટી સચિવાલય બિન સચિવાલય જીપીએસસી યુપીએસસીની દરેક પરીક્ષાની તૈયારીઓ ગામમાં જ યુવાનો કરે, ગામના છોકરા અને છોકરીઓ વાંચે અને આગળ વધે એ માટે અમે એક મુદ્દો મૂક્યો હતો. એમને ગ્રામજનોએ વધાવી લીધો અને ગામમાં આશરે વોટ્સએપ ગ્રુપના ચેટિંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટથી અમને 25,000 જેટલું માત્ર અમને દાન મળ્યું હતું અને અંદાજે 200-250 જેટલા પુસ્તકો મળ્યા હતા અને ગામના દરેક યુવાનો આમાં સહભાગી બન્યા હતા અને આજે દરેક ગ્રામજનોએ હાજરી આપી ફરેડી રીડિંગ લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નવયુવાન મિત્રો દ્વારા થઈ રહ્યું છે કે જે લાઇબ્રેરી કે જે હાલ કોઈ પણ જગ્યાએ કોઈ ગામમાં નથી એવું સરસ ઉમદા કરેલું ઉદઘાટન આ ફરેડી ગામમાં વિજયભાઈના માર્ગદર્શન હેઠળ કે જે પોતે શિક્ષક છે અને એમના માર્ગદર્શન હેઠળ આજે એક મહત્ત્વનું કાર્ય અને એના ગ્રુપની અંદર ગામના તમામ યુવાનો જોડાયા
અને ગામની અંદર એક સરસ મજાનું કાર્ય કે જે બાળકોને કંઈ આગળ ભણવું હોય તો એના માટેની લાઇબ્રેરી કે વાંચન માટેના પુસ્તકો નહોતા. ગામનો ખૂબ જ મજાનો સહકાર, ગામના આગેવાનો સહકાર, ગામના સરપંચ અને વડીલોના સહકારથી આ ગામની અંદર ફરેડી ગામની અંદર એક ઉમદા કાર્ય કે જે આ ઉમદા કાર્ય હજી સુધી મેં કોઈ ગામમાં આવા યુવાનોએ કરેલું જોયું નથી, એવું સરસ કાર્ય જોઈ અને મને ખૂબ આનંદ થાય છે. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી.